રાજકોટમાં ફરી એક વખત દીપડાનો ભય ફેલાયો છે પ્રદ્યુમન પાર્કમાં ફરી દીપડો દેખાયો છે આથી વન વિભાગ હરકતમાં આવ્યું છે ગઈકાલે દીપડાએ હરણનું મારણ કર્યું હતું તે ફરીવાર દીપડો દેખાતા લોકોમાં ભય ફેલાયો છે અને હવે વન વિભાગ પણ હરકતમાં આવી ગયું છે આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો આ સીસીટીવી દ્રશ્યો પાર્કના છે તેમાં દીપડો દેખાયો છે તો પ્રદ્યુમન પાર્કમાં દીપડો દેખાતા લોકો ભયભીત થઈ ગયા હતા વન વિભાગ પણ દોડતું થયું છે અને ફરી એકવાર દીપડાની દહેશત સામે આવી છે તો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા સની પાસેથી સની જે રીતે પ્રદ્યુમન પાર્કમાં ફરી એકવાર દીપડો દેખાયો છે સીસીટીવી દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યો છે વન વિભાગે આ માટે કયા પ્રકારની તૈયારી કરી છે દીપડાને પકડવા માટે જે રીતે વાત કરવામાં આવે મિથુન તો રાજકોટના પ્રદ્યુમન પાર્કમાં જુમા પરમ દિવસે એક દીપડા જોવા મળ્યો હતો હરણનો શિકાર કર્યો હોવાનું વાતને પગલે જે વન વિભાગ છે જે છેલ્લા અડતાલીસ કલાકથી કામ કરી રહ્યું હતું પરંતુ હવે સીસીટીવી માં એક નહીં પરંતુ બબે દીપડા દેખાઈ હોવાની વાત છે તે અત્યારે સામે આવી રહી છે સીસીટીવી પણ અત્યારે બે જે વન્ય જીવો છે તે દેખાઈ રહ્યા છે પરંતુ એ માર્ક નથી કરી શકતા કે દીપડા છે કે અન્ય જીવો છે પરંતુ હાલ તો જે દીપડાના દેશ લઈને તેઓના પંજા છે તે મળ્યા છે બે દીપડા હોવાની વાત છે તે સામે આવી રહી છે અને હાલ તો વન વિભાગની અનેક ટીમો છે અત્યારે પ્રદ્યુમન પાર જુમાં અંદર કરી દેવામાં આવી છે સાથે સાથે જુ હજુ પણ સીલ કરી આવી છે એટલે કે બંધ રાખવામાં આવ્યું છે હજુ સર્ચ ઓપરેશન છે રાત દિવસ ચાલી રહ્યું છે પરંતુ જ્યારે પણ દીપડા પકડાશે ત્યારે બંને દીપડાના અત્યારે આતંક પગલે અત્યારે તમામ પ્રાણીઓને અત્યારે સુરક્ષિત જગ્યાએ ખસેડી દેવામાં આવ્યા છે જે રીતે પ્રદ્યુમન પાર્કમાં દીપડા દેખાયા છે ત્યારબાદ પ્રદ્યુમન પાર્કમાં આવતા જે પ્રવાસીઓ હોય છે પ્રદ્યુમન જો આવતા હોય છે જે રીતે વાત કરવામાં આવે તો ખાસ પ્રદ્યુમન પાર્ક જૂમાં છેલ્લા અડતાલીસ કલાક થી જે દીપડાનો આતંક જોવા મળ્યો હતો ને બાદમાં તેને બંધ કરી દેવામાં આવ્યો છે પરંતુ જો મહત્વની વાત એ છે કે પ્રદ્યુમન જોની આસપાસ નો રહેણાક વિસ્તાર છે તે મોટો વિસ્તાર છે રાજકોટ શહેર ની હદ ની અંદર આવે છે આસપાસ ના વિસ્તારો જો દીપડો ફસે તો અહિયાં મોટી જાનહાની પણ થઈ શકે છે લોકોમાં ભયભીત છે હાલ તો પોલીસ નો પણ સુરક્ષિત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વન વિભાગ અને પોલીસ ની તમામ ટીમો છે તે તૈનાત કરી દેવામાં આવી છે કારણ કે હથિયાર સાથે જો દીપડાનો આતંક માનવ માનવભક્ષી બને તે પહેલા જ તેઓને સુરક્ષિત રીતે પકડી લેવાનું અત્યારે વન વિભાગ અને પોલીસ ની ટીમો છે તે કાર્યરત ટીમો છે તે કામ કરી રહી છે જી 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 આભાર સની માહિતી